नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर एक विभाग ए फिजिक्स ना हेतु लक्षी प्रश्नों, बराबर। तो क्वेश्चन पेपर एक नी अंदर जे फिजिक्स ना हेतु लक्षी प्रश्नों छे ई आपणे हवे सोल्व करवा जई रह्या छे, अने एमां छठो क्वेश्चन छे, आंखनो कयो भाग आंखना लेंस नी केंद्र लंबाई मां फेरफार करे। जो तमे आंखनी रचना भणाओ तो तमने खबर छे के सिलियरी स्नायु एटले जवाब सी सिलियरी स्नायु। आंखना लेंस ने पोताना स्थाने जकड़ी राखना स्नायुमय बंधारण ने सिलियरी स्नायु कहे छे, अने ते आंखना लेंस नी वक्रता मा एटले के नी जाडाई मा फेरफार करी सके छे अल्प मात्रा मा, जेने कारणे आंखना लेंस नी केंद्र लंबाई मा पण फेरफार थाय छे। तो छठा क्वेश्चन मा विकल्प आवशे सी। हवे सातमो प्रश्न, दिवासली सळगाववा माटे सेनो उपयोग करी शकाय। मित्रों, जो तमने बधा प्रतिबिंब खबर होय तो तमने खबर छे अंतर्गोल अरीसो, पहली वेली वस्तु तो के जवाब आवशे अंतर्गोल अरीसो। अंतर्गोल अरीसा वडे तमे शुं करी शको छो, सिंपल एक आकृति दोरी नाखीए के मित्रों आ अंतर्गोल अरीसो थयो, आ एनी शुं थई मुख्य अक्ष थई, આ એનું મુખ્ય કેન્દ્ર એ, આ વક્રતા કેન્દ્ર સી। હવે તમે જોઈ શકો છો કે આ બધા મુખ્ય અક્ષને સમાંતર એવા કિરણો પરાવર્તન પામી ક્યાંથી પસાર થાય છે, મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય। આમ બધા કે સૂર્યના બધા કિરણોને તમે કઈ જગ્યાએ કેન્દ્રિત કરો છો, મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત કરો છો, જ્યાં અહીંયા તમે દિવાસળી રાખો તો દિવાસળી સળગે, એટલે આપણો જવાબ આવશે અંતર્ગોળ અરીસો। નેક્સ્ટ ફિઝિક્સની અંદર તો કે હવાની સાપે કાચનો વક્રી ભવનાંક ઈટા ખાલી જગ્યા એક, વ્યવહારમાં હવાનો હવાનો વક્રી ભવનાંક આપણે એક લઈ છીએ। મિત્રો, હવાનો વક્રી ભવનાંક એ એક કરતા વધુ હોય 1.0003, પણ વ્યવહારમાં સરળતા માટે આપણે હવાનો વક્રી ભવનાંક એક। હવે તમને જ ખબર હોવી જોઈએ મિત્રો, હવા અને કાચમાં, હવા પાતળું માધ્યમ છે, કાચ ઘટ માધ્યમ છે, અને જો કાચ ઘટ માધ્યમ હોય તો એનો વક્રી ભવનાંક હવાની સાપેક્ષ કાચનો વક્રી ભવનાંક, હવાની સાપેક્ષ કાચનો વક્ર, તો કાચ ઘટ છે તેનો વક્રી ભવનાંક એક કરતા વધુ હોય, અને કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક હંમેશા એક કરતા વધુ હોય, એટલે જવાબ આવશે ગ્રેટર ધેન। નાઉ પ્રશ્ન નંબર 15, એક સેન્ટીમીટર, એ ખરું ખોટું વિધાન છે, એક સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર 1 ડાયોપ્ટર છે, નો। જ્યારે તમે લેન્સના પાવરને ડાયોપ્ટરમાં લેતા હો ત્યારે કેન્દ્ર લંબાઈ છે એ ફરજિયાત તમારે મીટરમાં લેવી પડે। જો અહીંયા એક મીટર હોય તો લેન્સનો પાવર 1 ડાયોપ્ટર હોય, પણ અહીંયા તો 1 સેન્ટીમીટર છે, આપેલ વિધાન ખોટું છે। અવરોધનો SI એકમ, તો પહેલા વહેલા તો અવરોધ ઓહમના નિયમ મુજબ તમને એનું સૂત્ર આવડવું જોઈએ, અવરોધ R બરાબર V ના છેદમાં I, V નો એકમ વોલ્ટ, I નો એકમ એમ્પિયર, વોલ્ટ પ્રતિ એમ્પિયર લખી શકો તો પણ ચાલે, એને ઓહમ વડે દર્શાવાય છે તો ઓહમ લખશો તો પણ ચાલશે, અને એને સિમ્બોલમાં દર્શાવશો ઓમેગા તો પણ ચાલશે। આમ અવરોધનો SI એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર છે, જેને ઓહમ કહે છે, જેને ઓમેગા વડે દર્શાવાય છે। તો મિત્રો, આ હતા ફિઝિક્સના હેતુલક્ષી પ્રશ્ન। હવે આપણે ફિઝિક્સના ટોપિક ઉપર જઈશું નેક્સ્ટ વિડીયોમાં।